गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ટોપિક માં આપણે શું શીખ્યા, લોંગ જમ્પ એન્ડ હાઈ જમ્પ, અને એના માટે થોડા ઘણા સમ પણ કામ કર્યા, સમ્સ કામ કર્યા. ચલો આજે બધા પાસે બુક છે, તમારી પાસે બરાબર છે, બધા બુક ખોલો. બુક માં પેજ નંબર 18 ગણો. એમાં જુઓ શું છે, દોડવાની કસરત. બરાબર છે, દોડવાની કસરત એટલે કે એને ઇંગ્લિશ માં કેસ કેવા છે, રનિંગ એક્સરસાઇઝ, રનિંગ એક્સરસાઇઝ. ચલો જુઓ, ડોક્ટરે દેવી પ્રસાદને ફિટ રહેવા માટે, ફિટ રહેવા એટલે કે સ્વસ્થ રહેવા માટે ડેલી 2 કિલોમીટર દોડવાની સલાહ આપી. ડેલી એટલે કે દરરોજ, દરરોજ કેટલા કિલોમીટર દોડવાની સલાહ આપી, 2 કિલોમીટર. બરાબર છે, તેમણે આ ફિલ્ડનો વન રાઉન્ડ માર્યો, તેમણે કેટલું ડિસ્ટન્સ કાપ્યું. બરાબર છે, જુઓ દેવી પ્રસાદે આ ફિલ્ડ, ફિલ્ડ એટલે કે ખેતર. બરાબર છે, શું છે, ફિલ્ડ એટલે કે ખેતર. આ ફિલ્ડનો, આ ખેતરનો વન રાઉન્ડ, એક ચક્કર, એક આંટો માર્યો, તો તેમણે કેટલું ડિસ્ટન્સ કાપ્યું. તો પહેલા આપણે અહીંયા લખીશું, સેનો છે વન ફિલ્ડનો વન રાઉન્ડ માર્યો. બરાબર છે, ફિલ્ડનો વન રાઉન્ડ માર્યો ને. બરાબર છે, વન રાઉન્ડ એટલે કે જુઓ આ બાજુ કેટલા છે, 500 મીટર્સ, અહીંયા 500 મીટર્સ, અહીંયા 500 મીટર્સ, એન્ડ આ બાજુ પણ 500 મીટર્સ. એની ચારેય બાજુ નો માર્ક, બરાબર છે, એની ચારેય બાજુનું ડિસ્ટન્સ 500 મીટર્સ છે, એટલે કે ચારેય બાજુ કેવી છે, સરખી છે, ઇક્વલ છે. બરાબર, તો ફિલ્ડ કેવું હશે, જ્યારે ફોર સાઇડ્સ ઇક્વલ હોય ત્યારે ફિલ્ડ કેવું હશે, હા આપણે થર્ડ સ્ટેન્ડર્ડ શીખી ગયા, સ્ક્વેર, સ્ક્વેર મીન ફોર સાઇડ્સ ઇક્વલ. બરાબર, તો આ ફિલ્ડ એક સ્ક્વેર હશે, બરાબર, ચોરસ હશે. હવે જુઓ, વન રાઉન્ડ માર્યો એટલે કે 500 મીટર્સ પ્લસ 500 મીટર્સ પ્લસ 500 મીટર્સ પ્લસ 500 મીટર્સ. બરાબર છે, આ બધાનો શું કરવાનું, એડિશન કરશું. શું કરશું, આ બધાનો એડિશન કરશું. બરાબર, વન ચક્કર, વન આંટો માર્યો છે ને, વન રાઉન્ડ માર્યો ને, તો બધાનો એડિશન કરશું. ચલો જુઓ, 500 ની અંદર 500 એડ કરો, કેટલા થાય, 1000 ની અંદર 500 એડ કરો, 1500, અને 1500 ની અંદર બીજા 500 એડ કરો, તો કેટલા થશે, 2000. બરાબર છે, એટલે આ 1000 એન્ડ આ 1000, બરાબર, કેટલા થાય, ટોટલ 2000 મીટર્સ. બરાબર છે, તો ફિલ્ડનો વન રાઉન્ડ મારતા એને કેટલું ડિસ્ટન્સ કાપ્યું, 2000 મીટર્સ ડિસ્ટન્સ કાપ્યું. પણ મિત્રો, તમને બધાને એમ ખબર છે કે 1000 મીટર્સ એટલે કેટલા કિલોમીટર, 1 કિલોમીટર. તો 2000 મીટર્સ ડિસ્ટન્સ કાપ્યું ને, તો 2000 મીટર્સ બરાબર કેટલા મીટર્સ થાય, કેટલા થશે, હા 2 કિલોમીટર. 2 કિલોમીટર થાય ને, 1000 મીટર્સ એટલે 1 કિલોમીટર, 2000 મીટર્સ એટલે 2 કિલોમીટર. તો દેવી પ્રસાદે કેટલું ડિસ્ટન્સ કાપ્યું, 2 કિલોમીટર કાપ્યું. માટે દેવી પ્રસાદે, દેવી પ્રસાદે શું છે, કેટલું ડિસ્ટન્સ કાપ્યું, કેટલોની જગ્યા પર, 2 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું. બરાબર, તો દેવી પ્રસાદે ટોટલ કેટલું ડિસ્ટન્સ કાપ્યું, 2 કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું. અગર 2 કિલોમીટરની બદલે, ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ, 2 કિલોમીટરની બદલે ધારો કે 3 કિલોમીટર્સ ડિસ્ટન્સ કાપે, તો કેટલા થશે, 3000 મીટર્સ. તો કેટલા થશે, હા 3 મીટર્સ. ભૂલ થાય છે,
मैदान तेना घरे थी खूब दूर हतु એટલે કે ફીલ્ડ મેદાન એટલે કે ફીલ્ડ ફીલ્ડ દેવી પ્રસાદના ઘરે થી કેવું હતું દૂર હતું બરાબર છે તેથી તેમણે નજીકના ગાર્ડનની પસંદગી કરી એમના ઘરની નજીક જે પણ કઈ ગાર્ડન હશે એમણે એમને પસંદગી કરી ગાર્ડનની બાઉન્ડરી બાઉન્ડરી એટલે કે હદ ગાર્ડનની બાઉન્ડરી 400 મીટર્સ લાંબી લાંબી એટલે કે લોંગ હતી ગાર્ડનની બાઉન્ડરી કેટલી હતી 400 મીટર્સ લોંગ હતી જુઓ તો શું કહે છે 2 કિલોમીટર્સ રન કરવા માટે દેવી પ્રસાદને ગાર્ડનના હાઉ મેની રાઉન્ડ મારવા પડે શું કીધું જુઓ 2 કિલોમીટર રન કરવા માટે દેવી પ્રસાદને ગાર્ડનના હાઉ મેની રાઉન્ડ મારવા પડે 2 કિલોમીટર રન કરવાનું કીધું તો ડોક્ટરે ડેલીના બરાબર છે તો આ ગાર્ડનની બાઉન્ડરી કેટલા છે 400 મીટર્સ છે તો એમણે આ ગાર્ડનના કેટલા રાઉન્ડ મારવા પડશે ત્યારે 2 કિલોમીટર્સ થાય ચલો તો જોઈએ શું છે 1 રાઉન્ડ કેટલા મીટર્સનો થશે 400 મીટર્સનો થશે એક વખત આ ગાર્ડનનો આખો રાઉન્ડ પૂરો કરે એક રાઉન્ડ પૂરો કરે તો 400 મીટર્સ થાય તો ફ્રેન્ડ્સ ચલો અહીંયા પદ મૂકીએ 400 મીટર્સ બરાબર 1 રાઉન્ડ થાય ને માટે દેવી પ્રસાદને રોજના ડેલીના કેટલા કિલોમીટર ચાલવાનું કીધેલું 2 કિલોમીટર ચાલવાનું કીધું તો 2 કિલોમીટર રન કરવાનું કીધું તો ને તો 2 કિલોમીટર એટલે કેટલા મીટર્સ 2000 મીટર્સ 2 કિલોમીટર એટલે 2000 મીટર્સ થાય ને તો માટે 2000 મીટર્સ બરાબર હાઉ મેની રાઉન્ડ એટલે કે કેટલા રાઉન્ડ થશે ચલો ક્રોસ ગુણાકાર કરો જુઓ 2000 ઇન્ટુ 1 બરાબર અને અહીંયા જે હશે ત્યાં ક્યાં જશે નીચે એટલે કે ડિવાઈડ બાય 400 ચલો 0 0 ઉડાવ્યા 0 ગયા 0 ગયા આ 0 ગયા આ 0 ગયા રહ્યા કેટલા 20 ડિવાઈડ બાય 4 બરાબર છે 20 ડિવાઈડ બાય 4 હવે તમને બધાને 4 નો ટેબલ્સ આવડે છે 4 ના ટેબલ્સ માં 20 ક્યારે આવશે તો 4 5 ના 20 બરાબર તો કેટલા રાઉન્ડ આવ્યા 5 રાઉન્ડ આવ્યા જો માટે દેવી પ્રસાદે ગાર્ડનના હાઉ મેની રાઉન્ડ મારવા પડે હાઉ મેની બદલે 5 રાઉન્ડ મારવા પડે તો આપણો આન્સર આવ્યો 5 રાઉન્ડ જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ગાર્ડનની બાઉન્ડરી 400 મીટર્સ હતી 1 રાઉન્ડ માટે 400 મીટર્સ થાય બરાબર છે દેવી પ્રસાદને ટોટલ 2 કિલોમીટર ડેલી રન કરવાનું કીધું હતું 2 કિલોમીટર એટલે 2000 મીટર્સ થાય તો પર મૂક્યું 400 મીટર્સ બરાબર 1 રાઉન્ડ માટે 2000 મીટર્સ બરાબર હાઉ મેની આપણે અહીંયા ઉમેર્યા કેટલા રહ્યા 20 ડિવાઈડ બાય 4 આન્સર આવ્યો 5 રાઉન્ડ તો દેવી પ્રસાદે ગાર્ડનના 5 રાઉન્ડ મારવા પડે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું બરાબર છે વેધર કેવું હતું એકદમ ગુડ વેરી ગુડ સુંદર હતું બરાબર અને ઠંડો પવન વાતો હતો ઠંડો એટલે કે કુલ પવન વાતો હતો તેમનું મન ખૂબ જ પ્રફુલ્લિત હતું તેથી તેમણે એક રાઉન્ડ માર્યા પછી એ થાક્યા થાક્યા એટલે કે ટાયર્ડ થઈ ગયા બરાબર છે તે દિવસે
તેમણે ખાલી જગ્યા કિલોમીટર અને ખાલી જગ્યા મીટર દોડ્યા. સમજો, એટલે એ દિવસે દેવી પ્રસાદે કેટલા રાઉન્ડ માર્યા? એક રાઉન્ડ માર્યા. સેના માર્યા? ગાર્ડનના. તો અહીંયા લખીએ, દેવી પ્રસાદે ગાર્ડનના એક રાઉન્ડ માર્યા. બરાબર છે? તો ખાલી જગ્યા કિમી એન્ડ ખાલી જગ્યા મીટર્સ શું દોડ્યા? જુઓ, દેવી પ્રસાદે ગાર્ડનના ટોટલ એક રાઉન્ડ માર્યા. બરાબર છે? હવે જુઓ, એક રાઉન્ડ મારવા માટે કેટલા મીટર્સ છે? 400 મીટર્સની બાઉન્ડ્રી છે ને ગાર્ડનની. તો વન રાઉન્ડ કમ્પ્લીટ કરીએ તો 400 મીટર્સ જેટલું ડિસ્ટન્સ કટ થયું. એક રાઉન્ડ કરીએ, બરાબર છે? તો અહીંયા પદ મુકાય, વન રાઉન્ડ મારતા 400 મીટર્સ થાય. માટે કેટલા રાઉન્ડ માર્યા છે ટોટલ એ દિવસે? એક રાઉન્ડ મારતા કેટલા મીટર્સ થાય? બરાબર છે? ક્રોસ ગુણાકાર કરો, 400 ઇન્ટુ 8 ડિવાઈડ બાય 1. શું કરશો? મલ્ટિપ્લિકેશન જુઓ ડાયરેક્ટ. 4 એક્ઝા 32 એન્ડ કેટલા 0? ડબલ 0. આ સેમ આન્સર આવે આપણો મીટર્સમાં. બરાબર છે? પણ આપણે શું શોધવાનું છે? કિલોમીટર એન્ડ મીટર્સ. તો હવે કન્વર્ટ કરવાનું, જે આપણે આગળના ટોપિકમાં શીખી ગયા કે 3200 મીટર્સને કિલોમીટર એન્ડ મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો પહેલા તો આપણે છૂટા પાડી દઈએ, 3200 મીટર્સ છે એને છૂટા પાડો. 3000 પ્લસ 200 મીટર્સ, બરાબર છે? હવે શું કરશો? 3000 ને કેટલા વડે ડિવાઈડ બાય કરશો? 1000 વડે. તો 3000 ડિવાઈડ બાય 1000, આ તો મીટર્સમાં જ છે, એટલે પ્લસ 200 મીટર્સ. જો 3000 ડિવાઈડ બાય 1000, તો જુઓ આ 0 જશે, આ 0, આ 0, આ 0, રહ્યા કેટલા? 3. તો અહીંયા આવશે 3 કિલોમીટર 200 મીટર્સ. તો દેવી પ્રસાદ એ દિવસે કેટલા દોડ્યા હશે? 3 કિલોમીટર 200 મીટર્સ જેટલું દોડ્યા હશે. જો એક રાઉન્ડ મારે દેવી પ્રસાદ, એક રાઉન્ડ મારે તો 3 કિલોમીટર 200 મીટર્સ જેટલું દોડ્યા હશે. મિત્રો, આજે બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.